નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ અત્યારે ગુજરાતી મૂવી એક પછી એક ધૂમ મચાવી રહી છે અને આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતી મૂવી જે ગુજરાતી ફેમિલીઝમાં જે અલગ અલગ પ્રકારે વાર્તાઓ થતી હોય તેવી જ વાર્તાઓ લઈને આપણી સામે તે લોકો ઉપસ્થિત થતા હોય છે કલાકારોની અંદરની જે ઓન કળા જે અંદરની સ્કિલ છે ને એ જોતા જેવું લાગે કે ખરેખર આપણે જોવા જોઈએ મિત્રો એક મૂવી આવી રહ્યું છે અલગ અલગ મૂવીઓ અલગ અલગ થીમ અલગ અલગ સ્ટોરી લઈને આવે છે અને એ રિયાલિટી બેઝ હોય એટલે કે આપણા આપણા ગુજરાતી ફેમિલીમાં જે પ્રમાણે બધી ચર્ચાઓ થતી હોય ઘરમાં ડિસ્કશન થતી હોય ઓગણીસ વીસ થતું હોય મમ્મી સાથે કેવું હોય પપ્પા સાથે કેવું હોય ફ્રેન્ડો સાથે કેવું એ અલગ અલગ સ્ટોરી આપણી વચ્ચે મૂકે છે અને સી હું એવું માનું છું કે ગુજરાતી ગુજરાતીના બ્લડમાં ધમાલ છે ગુજરાતીના બ્લડમાં એક અલગ જ એક એક ચામ છે તમે જુઓ અત્યારે પૂરની પરિસ્થિતિ હતી ને અમે પૂરની પરિસ્થિતિને પણ એન્જોય કરી છે કેવી રીતે ખબર છે અમે એમાં પણ ગરબા રમ્યા છે લોકો સંકટ હતા અને અમને એવું થયું કે અહીંયા તો મજા થાય એવી છે તો અમે ગરબા રમ્યા છે ટાઈમ ગુજરાતી કેરેક્ટરો અલગ અલગ રીતે પોતાની ઓન સ્કિલ બહાર કાઢી રહ્યા છે મિત્રો એક પછી એક નવું મૂવી આવી રહ્યું છે તેરમી સપ્ટેમ્બર ફ્રેન્ડો મૂવી આવી રહ્યું છે અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે છે તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું પહેલાં આમનો પરિચયમાં આપી દઈએ ઓમ ભટ્ટ જય પંડ્યા ચ્વિંકલ મેમ તુષાર સર દીપ કુશલ આ તમામનું હા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ સર તેરમી સપ્ટેમ્બર ફ્રેન્ડો મૂવી આવી રહ્યું છે મૂવી તો પહેલાં શું કહેવા માંગે છે ફિલ્મનો એક જ કન્સેપ્ટ છે એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ એટલે પ્યોર કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે અને ફ્રેન્ડોની ધમાલ છે આખી ફિલ્મમાં અને ફ્રેન્ડશીપની વાત છે અને એક ફ્રેન્ડ પ્રેમમાં પડે છે અને પછી એના ફ્રેન્ડોને એને ઇન્વોલ્વ કરે છે મેરેજ કરાવવા માટે અને પછી જે ધમાલ થાય છે ત્યાં ફ્રેન્ડો ફસાય જે કોમેડી થાય એટલે એક સિચ્યુએશનલ કોમેડી જે ઊભી થતી હોય છે કોઈ કોમેડીનો પ્રયત્ન નહીં પણ દરેક દર બીજી મિનિટે કોમેડી ઊભી થાય છે અલગ અલગ સિચ્યુએશન્સ ઊભી થાય છે અને પ્રેક્ષકોને ખૂબ જ હસવાની મજા આવશે અને બે કલાકની ફિલ્મમાં ખાલી વચ્ચે ઇન્ટરનવલમાં જ બ્રેક મળશે તમને હસવાનો બાકી થ્રુઆઉટ એન્ટરટેનિંગ ફિલ્મ છે અમારી આ ફ્રેન્ડો સર તમે શું કહેવા માંગો છો જે પ્રમાણે ગુજરાતી મૂવી એક પછી એક આવી રહ્યા છે લોકોનો ઉત્સાહ પણ વધારે છે પણ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે બહુ તરત ક્વિક આવી રહ્યા છે તો એક સ્ટોરી સ્ટોરી પછી બીજી જતી એવું લાગે એવું તો હું નહીં કહું કારણ કે બોલીવુડના મૂવીઝ પણ બેક ટુ બેક આવતા જ હોય છે સેમ ફ્રાઈડેના પણ ત્રણ પિક્ચર આવે છે ને લોકો શુક્ર શનિ રવિના પ્લાન રેડી રાખે જ છે બોલિવૂડ માટે કે હોલીવુડ માટે ઇવન સાઉથ ઇન્ડિયન મુવીઝ માટે પણ એટલો જ પ્રેમ ગુજરાતી દર્શકો બતાવે જ છે કંટારા લઈ લો બાહુબલી લઈ લો એવા ઘણા અઢળક પિક્ચરો છે કે જેને ગુજરાતી પ્રેક્ષકોએ બહુ જ સારો પ્રેમ આપ્યો છે અને હવે એ લોકોનો વારો છે કે એવો જ પ્રેમ પોતાની ભાષાની પિક્ચરોને આપે ને જો કોઈ એક અઠવાડિયે બે પિક્ચર આવે કે બેક ટુ બેક પિક્ચરો આવે તો ગુજરાતી પાસે હું તો એ વસ્તુ માનું નહીં કે પૈસાની કમી હોય એ તો હું એ વસ્તુ તો માનવા તૈયાર જ નથી ધંધાકીય મગજ છે કસે સો રૂપિયા ખર્ચે આ તો એ સો ના બસો કેમ ના કરવાના ને તેવી ગુજરાતીને આવડે વેરી નહીં સો ના બસો કારણ કે અમારા બ્લડમાં ધંધો પણ છે તમારો શું કેરેક્ટર છે હું આ કાનાનો મિત્ર છું વન ઓફ ધ મિત્ર જેનું નામ છે લાલો અને કાનો એમ કહી શકાય એટલે અમે ચાર જઈશું બકો જીગો લાલો કાનો અમે ચાર જણા દર વખતે જોડે જોઈએ છે નવરી બજાર છીએ અને ચારે ચાર ડમ્ફાસ ફેંકવામાં માહિર છે અને એક જણે એક ડમ્ફાસ મારી દીધી અને તેના પછી એ વાર્તાનું એક આખું સર્જન થાય જે રીતે પપ્પા આપણને પૂછે કે કેમ મોડું થયું હતું એ એનો દીકરો એમ કહી દે કે પપ્પા ગાડીમાં પંચર પડ્યું હતું તો કે હે તો બીજો કે ખાડામાં પડી હતી ગાડી અચ્છા ખાડામાં પડી હતી હા એક્સપ્રેસ હાઈવે પર અમે તો નોર્મલ જ ચલાવતા હતા એમ વાર્તા આખી લાંબી થતી જાય એ વાર્તા બનાવવાનું કામ એ મોડ ગોળ ગોળ ફેરવાનું કામ અમારા ચાર જણનું છે અને ગમે એમ કરીને એક સંકટમાં પડેલા મિત્રને બહાર ખેંચીને લાવવામાં પૂરેપૂરો જોર લગાવી દેવાનો મનથી ને તનથી તન મન ધનથી ભાઈબંધોની દુનિયા એ અમારી દુનિયા હોય છે કારણ કે અમે તો અડધી રાત્રે અઢી ત્રણ વાગે ભાઈ કઈ છે એટલે મોર્નિંગ પડી હોય ને એવો અમારા પછી ફેસ પર લાલી હોય કારણ કે અમને ખબર જ ના હોય કે ટાઈમિંગ ઘડિયાળનું કામ કરી રહ્યું છે મિત્રો મિત્રોનું કામ શું કે ભાઈબંધ એ ચહેરો જેવો છે આવો અમે તમને બતાવીએ ઉશાલ મિસ્ત્રી અમારી સાથે જોડાયા છે સર સ્પાર્ટ ટુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અવાજ મિમિકરી કોમેડી મમ્મીને મનાવવાની પપ્પાને મનાવવાની આજુબાજુ પડોશી દડોસી બધું જ તમારામાં ઘટ્ટું પટાખશે આ મૂવીની અંદર એટલે કે ફ્રેન્ડોમાં તમારું શું કિરદાર છે મારું કેરેક્ટર વન ઓફ ધ મિત્ર આ અમારા કાનાકુમાર છે એના અમે ખાસ મિત્ર જીગરી જન્મથી જ લઈને વૃદ્ધાવસ્થા સુધીના જે કહેવાય ને અમુક જે સાથ આપે કે એક જ આમ લિમિટેડ ભાઈબંધો છે એમાંથી હું બહુ ક્લોઝ ભાઈબંધ છું એમનો એટલે એમના જે બી સારા કામ ખરાબ કામમાં મારો હાથ છે ને હું એમની જોડે જ હોઉં છું ભાઈ બી ઓનેસ્ટ વાત કરું સિરિયસ તમે આવા શબ્દોમાં પહેલા તો શોભતા જ નહીં તમે તમારી ઓરિજિનલ લેંગ્વેજ કે જે પેલું ભાઈ તમે જે કહો છો એ જ પ્રમાણે જવાબ જોઈએ એટલે એવો પિક્ચરમાં જોવાનું યાર બધું પછી હું યાર રીઅલ લાઈફ હા ભલે પિક્ચર તો જોઈશું પણ તમારા ટોનમાં એવું કે હાજી આજી એક વાર એક વાર શું બોલું બરાબર તમારો જે કિરદાર છે એ તમે ભાઈબંધો એટલે મારું કેરેક્ટર એવું છે ને કે એના બુદ્ધિપોક્તિની કઈ જગ્યાએ કયું બોલવું એ એના મગજ નહીં ગમે જે જેમ કે સિરિયસ સિચ્યુએશન બી ચાલતી હોય ને તો એનું અલગ ગણિત ચાલતું હોય ગમે તે બોલી નાખશે ખબર કે ભાઈ બાપા અમે ના બોલાય તો એ એવું કેરેક્ટર છે કે ગમે ગમે ત્યારે તે બોલી શકે હવે એને એક એવું છે અંદરથી દિલથી કે ભાઈ મારે બેસણાના લીધે બહુ ઓબ્સેસન છે ને કે બેસણાનું મેનેજમેન્ટ આવો તો એ હું કરીશ બીજા બધા મેનેજમેન્ટ લગ્ન પ્રસંગ ના જવા તો મરણ પ્રસંગનો જે છે ને ખાસ એનામાં ઉત્સાહ જેવો તો એ આમાં તમને ફિલ્મમાં પણ જોવા મળશે ગુજરાત એક વાત કે બેઝિક નોર્મલ વિડીયો બનાવતા 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 નહીં સ્ટારકાસ્ટ સુધીની સફર સી આપણા ગુજરાતીઓ પાસે એવું હોય ને કે એમ કરેલા છો તમે માસ્ટર કરેલા છો આ કોલેજથી છો આ કોલેજ બધી જ વસ્તુ વર્થ છે જ્યારે તમારી પાસે ઓન સ્કિલ બહાર કાઢવા માટે તમારું ઓન ટેલેન્ટ નથી હોતું તમે એ ટેલેન્ટને મેં તો એવું માનું છું દિલથી કે જ્યારે જ્યારે ગુજરાતી આ લેવલ પર જાય ને તો ભગવાનની સાથે તન મન ધન કુદરતી નેચર બધું જ તમારી સાથે છે સફર કેવી રહી યાર બહુ અદ્ભુત સફળ છે મતલબ આ તો બ્લેસિંગ છે ઉપરવાળાની કેમ કે અમે તો એન્જિનિયરિંગમાં ભણતા હતા અને ક્યારેય ખબર નહીં કરિયરમાં એવો વળાંક આવી ગયો કે પછી અમે આ લાઇનમાં આવી ગયા અને એનો શ્રેય મારા મિત્રોનો જ જાય છે ફ્રેન્ડો કે જે એમણે મને સપોર્ટ કરો અને અમે ભેગા થઈને કે ભાઈ ચલો કરીએ આવું એમાં શું છે એ લોકોનો સપોર્ટ તો એ ફ્રેન્ડોના સફરથી લઈને ફ્રેન્ડો ફિલ્મમાં અમે કામ કરી રહ્યા છે આ લોકો દિગ્ગજ જોડે ને એ જ રીતની ધમાલ મસ્તી છે તો એક આખું સર્કલ પૂરું થાય છે આ ફિલ્મથી અમારે પહેલો વિડિયો જ્યારે તમે બનાવ્યો તો તમારા સોશિયલ પ્લેટફોર્મ પર મૂકવા માટે ત્યારે થી લઈને અત્યાર સુધી એમને એવું ઇમેજ કર્યું હતું કે આ લેવલે પહોંચી આ જગ્યાએ આ મારું એક આવું આવું કિરદાર થશે એવું ના ના કોઈ દિવસ વિચાર્યું નહોતું એવું અને બધું જે થઈ રહ્યું છે મારી જોડે બધું વિચાર વિચાર ક્ષમતાથી બહુ અલગ લેવલનું છે કેમ કે જે પ્રમાણેના કામ થયા છે એ ભલે બોલીવુડ સાથે કંઈક કોલેબ્રેશન હોય કે બહારની કોઈ ફિલ્મો માટેનું હોલિવૂડની સાઉથ ફિલ્મો સાથેનું મારું હોય તો એ વિચારી ના શકો તમે કે ક્યારે આ સાઉથના કોઈ નેશનલ એવોર્ડ એક્ટર જોડે તમે રીલ બનાવશો કે બોલીવુડના કોઈ એક્ટર જોડે તો એ બહુ અદ્ભુત સફળ છે અને બહુ બધી ઓડિયન્સ જે છે એમનો બહુ સપોર્ટ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભકામનાઓ પાઠવી રહ્યું છે ઝીરોથી હીરો સુધીની સફર મિત્રો એ સફરની અંદર તમારો જે કોન્ફિડન્ટ હોય ને દરરોજ દરરોજ દરો દરરોજ અલગ અલગ ટોપિક લાવવાનો અલગ અલગ વસ્તુઓ ક્રિએટ કરવાનો સી એવું નથી કે સાબાસી જ મળે ક્યારેક ક્યારેક થપલાટ પણ મળે ને ક્યારેક ક્યારેક ગારો પણ મળે તો એ ટાઈમે તમારો જે કોન્ફિડન્સ એ જાળવી રાખવાની સ્કિલ છે ને મને લાગે છે ગુજરાતી કલાકારો સિવાય બીજા કોઈનામાં નથી જોવા મળી અમારી સાથે એક્ટ્રેસ પણ જોડા છે મેમ મૂવી ફ્રેન્ડો ઓગણીસ વીસ બધી જગ્યાએ થતું હોય શું મુખ્ય કેરેક્ટર છે આપનું મારું કેરેક્ટર છે રાધિકા અને આ કાનો છે જે મને જોવા આવે છે અને જોવા આવે છે ને પ્રેમમાં પડી જાય છે અને પ્રેમમાં પડી જાય છે એમાંથી આ લોકો બધા ફ્રેન્ડો એની હેલ્પ કરે છે બધા કાંડમાં અને એ જૂઠું જ બોલતો હોય છે છેલ્લે સુધી જૂઠું જ બોલે છે લાસ્ટમાં એ સાચું સામે આવે છે પછી વારો પડે છે અચ્છા ટ્વિંગલ લાગી રહ્યું છે કે ગુજરાતી મૂવી અત્યારે જે પ્રમાણે હાઈપ મળી રહી છે એ પ્રમાણે એક પછી એક સ્ટોરી અલગ અલગ રિલીઝ થઈ રહી છે કયા પ્રકારનું કન્ટેન્ટ વધારે આપણે ગુજરાતી પ્રેક્ષકોને પીરસે તો અત્યારે ફોકસ છે જ ના નહીં મને લાગી રહ્યું છે આપણે બોલીવુડ લેવલ આવી રહ્યા છે કયા પ્રકારના કન્ટેન્ટ પીરસ છે આપણા પર બધા જ ઓલમોસ્ટ એ છે અત્યારની જનરેશન એવી છે કે કોમેડી પર વધારે ફોકસ કરે લવ કરતા એ કોમેડી પર વધારે એ લોકો જોવે છે તો વધારે એમ વધારે કોમેડી હોય છે હોવી જોઈએ આ મૂવી ના ઓલમોસ્ટ શૂટિંગ બધું ક્યાં થયું અમદાવાદમાં મોસ્ટલી બધું અમદાવાદ અચ્છા

એટલે કેવું છે કે હું આલ્બમ સોંગ કરતી અને એમાં તો કેવું હોય છે ખાલી એક્સપ્રેશન હોય છે અને આમાં ડાયલોગની સાથે એક્સપ્રેશન આપવાના હોય છે તો એ તો આવી જાય છે એક્સપ્રેશન પણ ડાયલોગ સાથે આપવું ને એ થોડું મને કેવડ આવે પણ હું સાથે કામ કરી કરીને તુષારભાઈ તુષારે મારી બહુ હેલ્પ કરી છે સાથે કામ કરી કરીને થોડું આવી ગયું છે અને હજુ શીખવાનું જ છે જોવા આવે છે પછી કન્ટિન્યુ ચાલે છે કે બ્રેક થઈ જાય છે

તો એને એટલું જ કેવું છે કે સાથે મળીને રહ્યો અને આ પિક્ચરમાંથી કંઈક શીખો ઓકે આ મૂવીમાંથી કંઈક શીખો કારણ કે સી મિત્રતા ફ્રેન્ડશીપ દિવસ આવે ને એ સમયે મેસેજ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું જ ભરાઈ જતું હોય સ્ટોરીઓ અને સ્પેશિયલી મિત્રો તો સ્ટોરીઓ ટેગ કરવા માટે અલગથી ફોન કરતા હોય રાત્રે દોઢ બે વાગે હવે યાર પેલી પેલી સ્ટોરી ટેગ નહીં કરી અને એવામાં જ્યારે આવા કેરેક્ટરો આવી રીતે પોતાનું એક અલગ કિરદાર નિભાવતા હોય બળ ઓબ્વિયસ બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર છે કે હૃદયના ઉનાળપૂર્વક ભાવથી શુભકામનાઓ તો છે જ શું કહેવા માગો છો કે આ ફ્રેન્ડો ની અંદર શું કેરેક્ટર છે ફ્રેન્ડો મૂવીની અંદર જે અમારો તુષાર છે એટલે કે કાનાનો કિરદાર એની સાથે અમે ત્રણ મિત્રો છીએ એમાંનો હું એક મિત્ર છું અને આ વડીલો સાથે બહુ મજા પડી છે એટલે એક ક્યારનો સવારથી દિગ્ગજ ને આવા બધા શબ્દો વાપરે છે એકદમથી માઇક હાથમાં આવે છે એટલે મને પણ એવું થયું કે વડીલોની વાત કરીએ આપણે અને હું એવો મિત્ર છું કે આ વડીલ એમ કે ભાઈ આવું તો એમ કહું હા એવું આ વડીલ એવું કે આપણે આવું તો આપણે આવું પછી એમ કહે કે ના ના આને તો આ ખોટું કર્યું તો હું એમ કહું છું હા હા ખોટું કર્યું એટલે મારું કિરદાર એ પ્રકારનું છે અને એમાં જે અમે અટવાઈએ છીએ એટલે આને તો ભલે બરાબર છે કે આ ગમી જાય પણ પછી એને પાછા એના ભાઈબંધો ના ગમતા હોય પાછા મદદ એના ભાઈબંધો જ કરે આવું તો કેવી રીતે ચાલે એટલે એના માટેનો એક આખો ઝઘડો પણ અમારા વચ્ચે થાય છે અને શ્રી શ્રી વડીલ ઓમ ભાઈ અમને ખૂબ ખૂબ વિતાડે છે અને ખૂબ મજા પણ કરાવે છે અને છેલ્લે અમે પણ એમને ખૂબ વિતાડીએ છે એની આખી વાત છે અને મજાની વાત એ છે કે ચાર મિત્રોની વાર્તા હોય એમાં લવ સ્ટોરી પણ હોય એમાં એક્શન પણ હોય એમાં કોમેડી ભરપૂર હોય અને છતાં પણ નાના છોકરાથી લઈને વડીલ સુધી બેસી સાથે બેસીને જોઈ શકે ને એ બી સ્વચ્છ ફિલ્મ છે સ્વચ્છ ફિલ્મ છે ગુજરાતી સમજણ પડે છે અમારી અંદર તો આવું પ્રોપર તમે મુંબઈ સ્પાર્ક ટુ ન્યૂઝ બાપુ સ્વાગત છે વડીલ તરીકેનો નો કિરદાર છે નિભાવો અઘરો ના પડ્યો ઓ એટલે વડીલ ના છો છો પિક્ચર પ્રમાણે તો હું વડીલ જ છું આ લોકોનો કારણ કે મારું કિરદાર છે અમદાવાદનો ડોન બાબલો ચોકોબારનું જે આ બધા ફ્રેન્ડોની બરાબરની મેથી મારે છે અને એ લોકોને દોડા દોડ કરતા મૂકી દે છે અને છોકરીનો પ્રોબ્લેમ સાઈડમાં મૂકીને ડોનનો પ્રોબ્લેમ એમને હાવી થઈ જાય છે અને પછી એ લોકો બદલો કઈ રીતે લે છે એ તો તમારે એની માટે ફિલ્મ જોવી જ પડશે સો તેરમી સપ્ટેમ્બરે ફિલ્મ આવે છે તો અચૂકથી જોજો ભાઈ છે

બોહુ જ મોટો એ આંસુ સાચા નીકળ્યા છે એમના જે મે અને મારા જે ફ્રેન્ડો છે ડોન બાબલો ચોક બારના એ લોકોએ કાઢ્યા છે ટિંગલ અમને પૂછવા માંગેસ પહેલી નજરનો પ્રેમ યુવાનોને બહુ જ હેવી તરબોળ કરી નાખે છે વોટ ડ યુ લાઈક ટુ સે ટુ ઓડિયન્સ યસ બડો આ પ્રેમી કિરદાર છે તો તમારી પાસે રેવા છે પહેલા તો હું એને પ્રેમ પછી કરવા લાગી છું પહેલા તો મેં એ જોયું કે શું કરે છે શું નહીં એ બાર ફોરેન જવાનો છે કે નથી જવાનો એમાં હું વધારે પડી ગઈ છે અને હા હું પૂછું છું કે ક્યાં જવાનો પ્લાનિંગ છે કેનેડા કે યુએસએ તો એ મને એવા સપના બતાવે છે એવા સપના બતાવે છે કે ભાઈ ખરેખર જવાનો છે બાર અને હું એમાં પડી જાઉં છું પણ છેલ્લે પ્રેમ તો પહેલા ફર્સ્ટ કરિયર મેન છે પછી એને જે મારા માટે જે જુઠ્ઠું બોલ્યો જે બી જે ભી ખોટું બોલતો તો જે ભી કાંડ કરતા હતા બધા લોકો એની હેલ્પ કરતા હતા એ મને ખબર પડી તો એ બધું છોડીને હું એ રીતે એના પ્રેમમાં પડી કે મારા માટે આ બધું કરી રહ્યો હતો ને બહુ ફસાયો એમાં સર તો તમારા તમારા કેરેક્ટર પર મોટો પ્રશ્ન બી એ ઊભો થાય છે કે તમારું કિરદાર એવું બનાવો કે નોકરીની છોકરી તમારી પાછળ દોડતી આવો તમે તો આ બધી માટે નોકરી આ બધું છોકરી માટે બી બધું ઊભું કર્યું આજના યુવાનોને અંતર્ગત બહુ મેસ બહુ હેવી મેસેજ જાય છે શું કહેવામાં નોકરી છોકરી આ ચાર નવરી બજાર માટે કંઈ જ મેટર નહોતું કરતું અને છોકરી ગમી છોકરી જોઈતી હતી પણ નોકરી તો કરવી જ નથી ભાઈ કઈ મહેનત નહીં કઈ જ નહીં બઉ એકદમ ચાર પ્રેમમાં પડે પણ જો ખાલી એન્ટરટેનમેન્ટ માટે આમાંથી શીખવાનું એ છે કે જીવનમાં શું નહીં કરવું તમારા ચાર પાસેથી એટલીસ્ટ યુવાનોને એ શીખવા મળશે કે જીવનમાં શું નહીં કરવું અને એ શીખી લેશે એ લોકો તો ધન્ય થઈ જશે બધા ભાઈબંધી શીખવા માટે છે ખાલી આ પિક્ચરમાંથી પણ લાઇટ લાઇટ વેમાં મેસેજ જે મિપુલ શર્માની દરેક ફિલ્મો વાંચ છે એમ આમાં પણ છે એ તમને ઇન્સ્પાયર કરશે જે નવા યુવાનો છે કે હા તું પેલું કહી ના દેતી કે તું ભૂત છે પિક્ચરમાં એ ના કહીતી સસ્પેન્સ રાખવાનું છે આપણે

જો સપાટ પણ આ અમારી કેમેસ્ટ્રી છે અમારે એકબીજાને કંઈ પણ કહી શકીએ કોઈ ખોટું ના લાગે તો ના લાગે તોય ઘેર જાય એવા ફ્રેન્ડો હો જાય એવું જ હોવું છે એવું જ હોવું જોઈએ પિક્ચર નું ક્લાઇમેક્સ ટૂંકમાં એ છે કે લોકો ખુશી ખુશી ઘેર જશે થિયેટરો એક્ચ્યુઅલી તો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે અમારામાં કોકને ખોટું લાગે ને જાય પણ કોઈ જવાબ નહી આવે કોઈ ખોટું છે બીટર અને ઇટરનલ ટ્રુથ યુવાનો

એટલે હું એ જ કહેવા માગું છું કે કામ હશે તો છોકરી કન્ટિન્યુ રહેશે જો તમે છોકરીની માટે તમારું કામ એ પણ કશું જ નહીં કરો પપ્પાના પૈસે લીલા લહેર કરો તો છોકરીને આમ મજા આવશે પણ એક ટાઈમ છોડી દેશે નું લાગતું અને તમારું હસવું તમારું રડવું તમારું ઇમોશનલ થવું અમને કઈ જ સમજણ પડતી નહી કારણ કે અમને જે રીલોમાં જે અલગ અલગ જગ્યા પર તમને જોયેલા છે જ યાદ આ મૂવીની અંદર તમારો કયો કે કે જે તમને નિભાવતા થોડું એવું લાગ્યું આ ચેલેન્જિંગ એ છે કે લખેલું બોલવાનું છે સ્ક્રિપ્ટમાં જે લખેલું હોય મને આપ્યું હોય કે આવું બોલવાનું છે અને અમે અત્યાર સુધીની જે પ્રેક્ટિસ રહી છે વિડીયોમાં અમે એવું કંઈ જ લખેલું નથી બોલતા જે ઇન્સ્ટિંગ આવે છે એ જ અમારી એક્ટિંગ અને કદાચ એના લીધે જ લોકોને એવું થાય કે આ તો આપણે કરીએ છીએ એવી જ વાતો કરીએ છીએ તો એ થોડો ટ્રાય કર્યો છે અમે કે એવી મારી વાતો એમાં આવે પણ પછી બહુ વધારે એવી વાત આવે તો પિક્ચરથી હું આમ હાવ અલગ જતો રહું એટલે એના કીધે ડાયરેક્ટરે બહુ સારી રીતે કરાવડાવ્યું છે અમને બધાને એક સુરમાં લાયા છે લાસ્ટ મેસેજ વોટ ડુ યુ લાઈક ટુ ઓડિયન્સ સે ટુ ઓડિયન્સ ઓડિયન્સ જનતા જનાર્દર જેમણે મને બનાવ્યો છે જેના લીધે અમારા જેવા દરેક કલાકારોને ઓડિયન્સ જ છે જે પ્રેમ આપે છે તો દરેક ઓડિયન્સને વિનંતી કે તમે ગુજરાતી ફિલ્મો પહેલાં તો ખાસ જુઓ બીજી બધી ફિલ્મોના કરતાં પ્રાયોરિટીમાં પહેલી ગુજરાતી ફિલ્મ જ્યારે આવે તો પહેલી તમે એને ચાન્સ આપો અને આવી મસ્ત મજાની ફિલ્મ આવી હોય ફ્રેન્ડો અને ફેમિલી સાથે તમને આવી રીતે જોવા મળતું હોય તો એ તો મતલબ પેલો થાક ઉતારવાની વાત છે કે શનિ રવિ ચલો બધા ભેગા થઈને કાકા બાપા ભેગા થઈને હમણાં અમારો એક ફોટો આવ્યો હતો એક ન્યૂઝમાં તો એ બધા અંદર શેર કરે કે અરે વાહ ફ્રેન્ડો કોંગ્રેચ્યુલેશન્સ તો એ જે યુનિટી વાળી વાત છે તો બધી ફેમિલી ભેગી થઈને જયારે જોય ને આમાંથી મેસેજ પણ લઈ જાય ને એન્જોય બી કરે તો બસ એ જ ગુજરાતી ફિલ્મો તમે અમારી ફિલ્મ ખાસ જોજો તેર સપ્ટેમ્બરે વસ્તુ જેમ એણે કીધું ગુજરાતી પિક્ચરને જેટલો પ્રેમ આપવાનો છે એ તો આપવાનો જ છે સાથે ગુજરાતી સંગીત આ પિક્ચરના બે સોંગ છે અને આવા જ બીજા ઘણા બધા પિક્ચરોના ઘણા બધા સુંદર સંગીત બને છે લોકો જ્યારે બી ડ્રાઈવ પર નીકળે ફરવા નીકળે ત્યારે ઇંગ્લિશ કે હિન્દી ગીતો સાંભળે છે મને એનાથી કોઈ તકલીફ નથી સાંભળવા જ જોઈએ પણ સાથે તમારી પ્લેલિસ્ટમાં આવે ગુજરાતી ગીતો એડ કરો બહુ સુંદર સંગીત આવે છે અને પિક્ચર કેમ જોવા જવી એ તમારું નામ શું સર બિરેન બિરેન સર તમે જ્યારે આ ઇન્ટરવ્યુ ચાલુ કર્યો ને તો ત્યારે તમે આમ હતા કેમ છો દર્શક મિત્રો આજે તમે અને હવે તમે જેટલા રિલેક્સ થઈને બેઠા છો ને એવી રીતે લોકો સિનેમા ઘરમાં ગમે તે કામ છોડીને બી ગયા છે ને આવી રીતે રિલેક્સ થઈ જશે છેલ્લે એની ગેરંટી અમારી

કોમેડી જેવું જોઈએ ઘરમાં હસી જોઈએ ત્યારે એ સમય થોડો થોડો ધીમે ધીમે મેં એવું કહું છું લુપ્તું જાય કારણ કે આઠ કલાક દસ કલાકની ડ્યુટી ડ્યુટી પછી ઘરે ઘરે પછી બસ રૂટીન લાઈફ ઊંઘી જાઓ સવારે એઝ ઇટ ઇઝ નાસ્તો કરી નીકળી જાવ એ રૂટીન લાઈફની વચ્ચે ગુજરાતી પાત્ર ગુજરાતી હસી ગુજરાતી બોલી ગુજરાતી રમૂજ આમ મારી ભાષામાં બોલું ઠઠ્ઠા મસ્કરી એ વસ્તુને જીવતી રાખવી છે કારણ એનું એ છે કે સી અત્યારે દુનિયાનો સૌથી ટેકનોલોજીની દૃષ્ટિએ આર્થિક રીતે બધી જ રીતે આમ બહુ સારો એવો દેશ ગણાતો હોય ને એ દેશ અમેરિકા છે અને એ દેશ જો આપણી પ્રણાલીકા બાજુ આપણી તરફ નમી રહ્યો છે આપણી તરફ ઝૂકી રહ્યો છે ઝૂકી રહ્યો ઇટ મીન આપણી બધી વસ્તુ એ લોકો ફોલો કરી રહ્યા છે આપણે જે પ્રમાણે એ નોર્મલ હસ્યા ને એ લોકો મોર્નિંગમાં હસવા માટે સમય કાઢી રહ્યા છે યોગ કરી રહ્યા છે હસવા માટે સમય કાઢો અને આપણને આ રીતે ફ્રીમાં હસવાનું મળી રહ્યું છે ડેટ્સ અ બોર્થ થિંગ્સ ઇઝ ડિફરન્ટ તમે સમજણ પડે હું શું કહેવા માગું છું કહેવાનો મતલબ આ વસ્તુને આપણે જીવતી છે મૂવી એ લોકો એમનું કામ કરી રહ્યા છે કિરદાર નિભાઈ રહ્યા છે આપણને હસાઈ રહ્યા છે એમની ડ્યુટી છે પણ હસવું અને આ બાબતે આ આ લયમાં જોઈન્ટ રહેવું ને એ આપણી પરમ પવિત્ર ફરજ છે મિત્રો તેરમી સપ્ટેમ્બર ફ્રેન્ડો મૂવી આવી રહ્યો છે જોવાનું ચૂકતા નહીં બહુ જ હસી હસીને નાડા પડી જશો પેટ દુખી જશે એવું મૂવી છે કારણ કે આ જે કિરદારોના નામ આપ્યા અને આ લોકોના તો ચહેરા જોઈને અમારા સ્ટુડિયોમાં જે વખત એન્ટ્રી મારીને એ સમય એવું લાગતું કે ખુરશી કસાવવામાં પણ એમનું અલગ ટોન ના આવી જાય કારણ એનું છે કે આ વસ્તુ બહુ જ જરૂરી છે ઇમોશન કંટ્રોલ કરવા ઇટ્સ અ બિગ ડિલ બિગ થિંગ અને એ વસ્તુ આ લોકો પાસેથી બહુ જ સારી શીખવાની છે દુઃખની પરિસ્થિતિમાં પણ સુખ ઊભું કરવું દુઃખની પરિસ્થિતિમાં પણ હસવું નાની મોટી વસ્તુ નથી અને એ વસ્તુ ઊભી કરતા છે ને લોકોની જિંદગી આખી આખી સાઠ સિત્તેર વર્ષ જતા રહે ચંપલના તળિયા ઘસાઈ બધું નીચેનું ઘસાઈ જાય ત્યારે આ વસ્તુ માણસ એટલો ના કંઈ વાત કરી કે નમસ્કારથી જ શરૂ કર્યું પણ તમારા સુધી આવ્યો ને તો એકદમ નોર્મલ થઈ ગયો આ લોકો આપણને નોર્મલ કરવા આવ્યા છે હસાવા આવ્યા છે તેરમી સપ્ટેમ્બરે ફ્રેન્ડો મૂવી રિલીઝ થઈ રહ્યું છે જોવાનું ભૂલતા નહીં ગુજરાતી ફેમિલીઝ માટે બહુ જ હસી હસીને પેટ દુખી જાય આડા પડી એવું મૂવી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણે પણ એક વિનંતી એક રિક્વેસ્ટ કરી રહ્યું છું તેરમી સપ્ટેમ્બર આવનારું મૂવી ફ્રન્ડો જોવાનું ચૂકતા નહીં કેમેરામેન કૌશલ ખાન સાથે હું બી રહી સ્પાર્ક ટુડે ન્યૂઝ